ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। ध्रुवजीना वंशमा अंग राजा थयो। आ अंगनु लग्न मृत्युदेवनी पुत्री सुनीता साथे थयुं। सुनीता ने शाप हतो कि तेनो पुत्र अति हिंसक अने पापी थशे। सुनीता ने अप्सराए वशीकरण मंत्र आप्यो। सुनीथाए आ मंत्रनो उपयोग अंगराजा उपर कर्यो। राजा फसायो, तेनु लग्न सुनीता साथे थयु। अंग ने त्यां वैन थयो। वैन बाळकोनी हिंसा करे छे, ब्राह्मणों ने त्रास आपे छे। अंग ने बहु दुख थयु, तेवामां तेने त्यां एक संत पधार्या। तेओ राजा ने समझावे छे कि घरमां नालायक दीकरो होय तो समझूं कि परमात्मानी मारा उपर कृपा छे। पुत्र लायक होय तो माता पितानी तेमा आसक्ति थाय छे। घरमां लायक पुत्र होय तो भगवानी कृपा मानजो। प्रभुनी कृपाथी मारे हवे घरनी चिंता रही नथी। मारे हवे सतत भक्ति करवी छे। मनने शांत राखी खूब भक्ति करी शकाय। पण घरमां नालायक छोकरो होय तो मानिए कि प्रभुए सारूं कर्युं। मारुं मन पुत्रमां संसारमां फसाय नहीं, તેથી પ્રભુએ આવો પુત્ર આપ્યો છે। છોકરો નાલાયક હોય તો પણ ભગવાનની કૃપા માની ભગવાનની સેવા કરજો અને ભક્તિ કરજો। છોકરો લાયક હોય તો પણ ભક્તિ કરવાની, અને છોકરો નાલાયક હોય તો પણ ભક્તિ કરવાની, અને કદાચ છોકરો ન હોય તો પણ ભક્તિ કરવાની। પુત્રના માતા પિતાને ક્યાં શાંતિ મળે છે? મોટા ભાગે માતા પિતાનું જીવન પુત્રના લાલન પાલનમાં પૂરું થઈ જાય છે। ગમે તે થાય તો પણ મનને શાંત રાખવું। ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો। ભાગવતનો એક સિદ્ધાંત છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માને તે વૈષ્ણવ છે। અસંતોષ ભક્તિમાં વિઘ્ન કરે છે। તું હજુ ઘરમાં કેમ બેસી રહ્યો છે? ઘર છોડીને તું ગંગા કિનારે કેમ જતો નથી? તું ઘર છોડીને ચાલ્યો જા, તારા ઘરમાં નાલાયક પુત્ર છે છતાં તને ઘર છોડવાની ઈચ્છા થતી નથી? રાજાને સંતોએ ઉપદેશ આપ્યો। અંગરાજાને ભક્તિનો રંગ લાગ્યો। મધ્યરાત્રિએ કોઈને કહ્યા વિના ઘર છોડીને ગંગા કિનારે આવ્યા। અંગરાજા સદાચારી હતા, તેમ છતાં વેન દુરાચારી થયો છે। વેનના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ। વેન નીતિમાં માનતો પણ ધર્મમાં માનતો નહોતો। કેટલાક લોકો ધર્મને માનતા નથી, નીતિને માને છે। કેટલાક નીતિને માનતા નથી, ધર્મને માને છે। ધર્મમાં નીતિની જરૂર છે અને નીતિમાં ધર્મની જરૂર છે। બંનેની જરૂર છે। ધર્મનો સાથ ન હોય તો નીતિમાં પણ પતન થાય। ધર્મથી પ્રભુનો આધાર મળે છે। વેનના રાજ્યમાં અધર્મ વધ્યો। બ્રાહ્મણોએ વેનને શાપ આપીને તેનો વિનાશ કર્યો। રાજા વગર પ્રજા દુઃખી થઈ। વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું। પ્રથમ એક કાળો પુરુષ પ્રગટ થયો। નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનું મંથન કરી પ્રથમ પાપ બહાર કાઢ્યું। દૂટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી, તેને અધમાંગ કહ્યું છે। દૂટીથી ગળા સુધીનો ભાગ મધ્યમાંગ અને ગળાથી મસ્તક સુધીનો ભાગ ઉત્તમાંગ કહેવાય છે। દૂટીથી નીચેના ભાગનું સુખ લેવા જેવું નથી। મનુષ્યનો ઉપરનો ભાગ પવિત્ર છે, તે પછી ઉપરના પવિત્ર ભાગનું બાહુનું મંથન વેદ મંત્રો દ્વારા કરવામાં આવ્યું, તેથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું છે। શ્રીધર સ્વામીએ નોંધ્યું છે, આ લોકોએ હાથનું મંથન કર્યું એટલે અર્ચન ભક્તિરૂપ પૃથુ મહારાજ પ્રગટ થયા। જો હૃદયનું મંથન કર્યું હોત તો સાક્ષાત નારાયણ પ્રગટ થવાના હતા। પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે, તેથી તેની રાણીનું નામ અર્ચી છે। અર્ચન ભક્તમાં પૃથુ શ્રેષ્ઠતમ છે। હરિ ઓમ।